ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ મસ્ક વિરુદ્ધ કોર્ટ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલ સહિત 4 પૂર્વ ટોચના અધિકારીઓએ એલન મસ્ક સામે $128 મિલિયનથી વધુનો દાવો માંડ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એલન મસ્ક વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલા અન્ય લોકોમાં ટ્વિટરના પૂર્વ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર નેડ સેગલ, પૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજયા ગુડે અને પૂર્વ જનરલ કાઉન્સિલ સિન એજેટના નામનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે એલન મસ્કે એક્સ હસ્તગત કર્યા પછી આ અધિકારીઓને બરતરફ કર્યા. મસ્કે કામમાં બેદરકારી અને ગેરવર્તણૂક બદલ અધિકારીઓને બરતરફ કર્યા હતા. જોકે અધિકારીઓએ મસ્કના આરોપોને નકારી કાઢ્યા હતા. કેલિફોર્નિયાની વ્યાસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એલન મસ્ક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એક્સના પૂર્વ ટોચના અધિકારીઓના કરારમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નોકરીમાંથી કાઢી મૂક્યા પછી તેઓને અલગ પગાર આપવામાં આવશે. આવી સ્થિતિમાં એક્સમાંથી કાઢી મૂક્યા પછી અધિકારીઓને અલગથી પગાર મળવો જોઈતો હતો, જે મળ્યો નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.